નમસ્તે મિત્રો, હું આજે તમારી સમક્ષ છે એ વર્ષ 2022-23ના અસાઇનમેન્ટ સોલ્યુશનનો પેપર સોલ્યુશન છે તમારી સમક્ષ લાવ્યો છું. જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી બધા વિદ્યાર્થીઓ છે એ પેપર સોલ્યુશન કરી શકે. તો બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે જે અસાઇનમેન્ટ છે એ ગાલાના બહાર પાડવામાં આવેલા છે, તો એનું સોલ્યુશન છે એપ્લિકેશન દ્વારા, જેથી તમારો સોલ્યુશન વ્યવસ્થિત થઈ શકે. તો આજે હું તમને ધોરણ 12ના અર્થશાસ્ત્રની અંદર પેપર નંબર 2નું સોલ્યુશન છે તમારી સમક્ષ લાવ્યો છું, જેની અંદર આપણે વિકલ્પ છે 10 માર્કની અંદર પૂછાય છે. તો એની અંદર પહેલો વિકલ્પ છે 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે, તો એની અંદર આવશે 130મો. બીજો છે આકૃતિ કયા પ્રકારની વિસ્તૃત વિતરણ માટે દોરવામાં આવે છે, તો કે અસતત માહિતી માટે છે એ આકૃતિ દોરવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો ભાવો તો તેઓ ભાવ વધારો કેવા પ્રકારનો ભાવ વધારો કહેવામાં આવશે, તો સરકાર દ્વારા જ્યારે ભાવ અટકાવવામાં આવે તો તેને દાબેલો ફુગાવો તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી છે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું, એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનું રાષ્ટ્રીયકરણ છે 1949ની અંદર કરવામાં આવ્યું. અને આરબીઆઈની જે સ્થાપના છે એ ક્યારે કરવામાં આવી હતી, તો કે આરબીઆઈની સ્થાપના છે એ 1935ની અંદર કરવામાં આવી, અને એના માટેના નિયમો છે 1934ના જે ધારો હતો, એટલે કે જેની અંદર સ્થાપવામાં આવ્યા હતા, તો તેની અંદરથી છે 1935માંની છે સ્થાપના કરવામાં આવેલી છે. ત્યાર પછી છે સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વર્ષની વય જૂથની વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે, તો એની અંદર આવશે 15 થી 64 વર્ષની વય વ્યક્તિને છે એ સક્રિય શ્રમના પુરવઠા તરીકે એનો સમાવેશ થશે, એટલે કે જે વધારે કામ કરવાની ઈચ્છા ધરાવતા હોય. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે વર્ષ 2014-15માં અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું, તો કે 49% છે એ લોકો કૃષિ ઉપર આધારિત હતા. ત્યાર પછી આપણે આગળ જોઈએ 7મું છે વિશિષ્ટ આર્થિક વિસ્તારોનો અમલ ભારતમાં ક્યારથી થયો, તો કે 2000ની સાલમાં. વિશિષ્ટ આર્થિક વિકાસ છે એને કહેવામાં આવશે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એટલે કે SEZ, એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એની સ્થાપના અને એની શરૂઆત છે 2000ની સાલમાં શરૂ થઈ, અને એનો અમલ છે એ આપણે ચીનના દેશમાંથી છે એ લેવામાં આવેલો હતો, એટલે કે 2000ની સાલમાં આપણે છે એનો અમલ શરૂ થયો. ટચુકડા ઉદ્યોગો માટે મૂડીરોકાણની મર્યાદા કેટલી છે, તો કે 25 લાખ સુધીની છે એની વયમર્યાદા તમને જોવા મળશે. ત્યાર પછી છે આર્થિક સુધારા કયા વર્ષની અંદર એ કરવામાં આવ્યા, તો કે 1991માં. ચોથું ત્યાર પછી 10મો વિકલ્પ આવશે વીજળીનું ઉત્પાદન કયા માધ્યમથી થાય તો પ્રદૂષણ ફેલાશે, તો કે થર્મલ પાવર દ્વારા જો કરવામાં આવે તો સૌથી વધારે છે એ પ્રદૂષણ ફેલાવશે, કારણ કે કોલસા ઉપર આધારિત હોય છે એટલા માટે. ત્યાર પછી આપણે જોઈએ તો કે વિભાગ બી પણ આપણે છે એ 10 ગુણનો રહેશે, તો એની અંદર 10 પ્રશ્નો હશે અને 1 પ્રશ્નનો 1 ગુણ તમને જોવા મળશે. તો એની અંદર તમે શાની અંદર જોઈ શકો છો, તો કે આર્થિક વૃદ્ધિ એટલે શું, તો એના તમને જવાબ આપેલો છે. ત્યાર પછી ફુગાવો એટલે શું, તો કે બજારમાં સતત વધતા ભાવ વધારાને ફુગાવો તરીકે ઓળખવામાં આવશે, એટલે કે જેની અંદર ભાવ સતત વધતો હોય. ત્યાર પછી છે નાણાંના કાર્યો, તો કે નાણાંના મુખ્ય કાર્યો આપણે 3 જોઈ શકાય, તો કે વિનિમયના માધ્યમ તરીકે એટલે કે વસ્તુની અદલાબદલી માટે, મૂલ્યનો સંગ્રહ તરીકે એટલે કે નાણાંનો તમે સંગ્રહ કરી શકો, અને મૂલ્યના માપદંડ તરીકે એટલે કે તેનું મૂલ્યની કિંમત તમે નક્કી કરી શકો, જ્યારે વસ્તુ વિનિમયની અંદર આવું તમને જોવા મળતું નહોતું. મિત્રો, આની અંદર અમુક પ્રશ્નોના જવાબ છે એ એપ્લિકેશનમાં ન હોવાથી ખાલી પ્રશ્ન છે એ તમારે અમુક પ્રશ્ન તમારે જોઈ લેવાના. ત્યાર પછી બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કયા ઉદ્યોગો સ્થાપવામાં આવે છે, તો કે નાના પાયાના ઉદ્યોગો નાખો તો સૌથી વધારે રોજગારી છે આપણને ભારત દેશની અંદર મળે છે. મોટા પાયાના ઉદ્યોગોમાં ઉત્પાદન છે એ યંત્રો દ્વારા હોય, જ્યારે નાના પાયાના ઉદ્યોગોમાં છે એ શ્રમ પ્રદાન હોવાને કારણે વધારે રોજગારી આપે, જેથી બેરોજગારીની સમસ્યા હલ થશે.
ત્યાર પછી કયા વયના જૂથમાં ભારતમાં સૌથી વધુ વસ્તી તમને જોવા મળશે? તો કે 15-64 વર્ષના વય. ત્યાર પછી છે અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા કેટલી હતી? તો કે 3 હતી. જમીનદારી પ્રથા હતા, પછી મહાલરી વાળી પ્રથા હતી, પછી રૈવતવાળી પ્રથા છે. ત્યાર પછી વિદેશ વ્યાપાર કોને કહેવાય? તો કે કોઈ પણ દેશની સરહદની બહાર થતી વ્યાપારી પ્રવૃત્તિને તમે વિદેશ વ્યાપાર કહેવાય, અને એનું બીજું નામ છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે પણ આપણે ઓળખી શકાય. પછી પૂરું નામ છે. ત્યાર પછી વીજળી કેટલી રીતે તમે મેળવી શકો? તો કે વીજળી 4 રીતે આપણે બનાવી શકાય. ત્યાર પછી વિભાગ સી છે, જે 28 ગુણનો રહેશે અને એક પ્રશ્નના છે તમને 2 ગુણ જોવા મળશે. તો અને એમાં મિત્રો ખાસ અથવાના પ્રશ્નની અંદર લીધા નથી. તો આગળ જોઈએ તો કે આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ તમને જોવા મળશે. બેંકના ખાતાઓ છે, તો કે બેંકની અંદર છે તમે 4 પ્રકારના ખાતા હોય છે, ચાલુ ખાતા, બચત ખાતા, રિંકરિંગ ખાતા અને લાંબા ગાળાના ખાતા, જેને બાંધી મુદતના થાપણ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ચાલુ ખાતું તમારે હંમેશા કોનું હોય છે? તો કે વેપારીનું હોય અથવા કોઈ ધંધાનું હોય છે. બચત ખાતું હંમેશા વ્યક્તિનું હોય છે. તો એની અંદર તમે આમાં જોઈ શકો છો અને તમે આમાંથી લખી શકો છો. એક પ્રશ્ન એવો પૂછાય છે કે કયા ખાતા ઉપર ઓવરડ્રાફ્ટની સુવિધા તમને મળશે? તો ચાલુ ખાતા ઉપર મળે છે. સૌથી વધારે વ્યાજ ક્યાં ખાતામાં મળે છે? તો કે લાંબા ગાળાના ખાતા અથવા બાંધી મુદતના ખાતામાં સૌથી વધારે મળે છે. પછી એક મનરેગા યોજના છે, IMP પ્રશ્ન છે. એપ્લિકેશનની અંદરથી ડાયરેક્ટ જવાબ લીધા છે, જેથી તમને લખવામાં સરળતા રહે એટલા માટે થઈ. 2021ના વર્ષને મહાવિભાજન વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? કારણ કે એ વખતે ભારતમાં એક વખત એવું બન્યું હતું કે ભારતની અંદર વસ્તીની અંદર વધારાના કરતાં ઘટાડો થયેલો હતો, એટલા માટે. એવા અમુક પ્રશ્નો નથી મળ્યા એટલા માટે તમારી ચોપડીમાંથી લખી લેવા. શહેરીકરણની નકારાત્મક અસરો મોસ્ટ IMP પ્રશ્ન છે, કારણ કે એમાં આર્થિક અસમાનતા તમને જોવા મળશે. અમુક લોકોનો વિકાસ વધારે હોય, અમુક લોકોનો વિકાસ ઓછો હશે, સામાજિક અસમાનતા પણ હશે, ગંદા વસવાટમાં રહેવાનું પડે. તમને ખબર છે કે સિટીની અંદર તમે રહેવા જાઓ તો સૌથી વધારે તમને બહારના વિસ્તારોની અંદર જે લોકો છે ઝૂંપડપટ્ટીમાં રહેતા તમને જોવા મળશે. પછી કાયદા વ્યવસ્થાની સમસ્યાઓ પણ તમને જોવા મળે. પર્યાવરણ પ્રદૂષણના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નો છે તમને શહેરમાં જોવા મળશે. ત્યાર પછી વિભાગ ડી છે, તો કે વિભાગ ડીની અંદર 27 ગુણનો આખો વિભાગ હશે અને એની અંદર તમને 1 ગુણના 3 માર્ક હશે એક પ્રશ્નના. અને અંદર તમે જવાબ જોઈ શકો છો અને તમે સરળતાથી લખી શકો એટલા માટે થઈ અને આ એપ્લિકેશન દ્વારા અમે છે એ ક્વેશ્ચન લેવાની કોશિશ કરેલી છે. નાના પાયાના ઉદ્યોગો છે એ પણ IMP પ્રશ્ન છે. તો કીધું કે રોજગારીનું સર્જન કરી શકે, કારણ કે નાના પાયાના ઉદ્યોગોમાં સૌથી વધારે લોકો છે એને રોજગારી મળે છે, એટલા માટે ઉત્પાદન પણ સારું થાય, ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ થશે, નિકાસો થઈ શકે. પછી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય, કારણ કે આની અંદર છે એ ઉત્પાદન માણસો દ્વારા થતું હોવાને કારણે એને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આપણે કહીશું. વિદેશી હુંડિયામણની બચત થાય, કારણ કે બધી વસ્તુ આપણે નાની નાની વસ્તુ આપણા દેશમાં બનાવવા મળો તો એટલા માટે આપણે વિદેશમાંથી લાવવી ન પડે, એટલે વિદેશી હુંડિયામણની પણ બચત થશે. નાના પાયાના ઉદ્યોગો છે તમે ટૂંકા ગાળાની અંદર તમે શરૂ કરી શકો છો. સમતોલ પ્રાદેશિક વિકાસ કરવા માટે, એટલે કે જે જે
દેશ હોય, દેશની અંદર રાજ્ય હોય અથવા કે કોઈ પણ જિલ્લાનો વિકાસ અસમતોલ હોય, દાખલા તરીકે આપણે જોઈએ તો કે સુરત અમદાવાદનો વિકાસ વધારે થયો જ્યારે કચ્છનો વિકાસ ઓછો થયેલો છે, તો આ અસમતોલ વિકાસ કહેવાય. તો ત્યાં નાના પાયાના ઉદ્યોગો નાખી અને તેમની વિકાસ સારો એવો કરી શકાય. વિકેન્દ્રીકરણ એટલે કે સત્તા છે એ બધી જગ્યાએ તમે વહેંચી પણ શકો. ત્યાર પછી વિભાગ ઈ છે, તો કે વિભાગ ઈની અંદર તમને 25 ગુણનો વિભાગ ઈ હશે, દરેકના 5 ગુણ હશે. તો એની અંદર એક તમારે એક છે એ તમારે આલેખ પૂછાશે અને બાકીના પ્રશ્નો હશે. એમાં તમને કીધેલું છે વ્યાપારી બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. આમાં અમુક પ્રશ્નો છે એ વિભાગની અંદર આડાવળી પણ હશે, તમે જોઈને લખી શકો છો. વેપારી બેંકના મુખ્ય કાર્યો તમને આપેલા છે. કોલ મની આ બધા એની અંદર મુદ્દા છે, મુદ્દા ખાસ તમારે યાદ રાખવાના છે. અને મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે એ પણ તમને પૂછાશે. ત્યાર પછી ટેકનિકલ સુધારાઓ આવશે, સુધારાની અંદર આ બધી વસ્તુઓના અંદર સમાવેશ થશે. જંતુનાશક દવાઓ છે, અન્ય ઉપાયોની અંદર પણ આપણે જોવા મળશે. ત્યાર પછી જે આલેખ છે એ આલેખ તમને પૂછાણેલો છે, તો કે આલેખ તમારે છે આવી રીતે તમારે આ ઉપરનું કોષ્ટક બનાવવાની જરૂર નથી. ડાયરેક્ટ તમને આલેખ આપ્યો હોય આલેખની અંદર તમે આવી રીતે આલેખ દોરી શકો છો. આલેખ દોર્યા પછી એનું વિશ્લેષણ કરવું ફરજિયાત છે. એનું વિશ્લેષણ આપેલું છે, વિશ્લેષણની અંદર તમે જોઈ શકો છો વધારેમાં વધારે 6 મુદ્દા લખવાના, એની કરતાં વધારે લખવાના નથી. તો આવી રીતે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્રની અંદર પેપર નંબર 2 છે આપણે તમારી સામે લાવ્યો છું. તો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જેના કારણે અમે બધા જ વિષયોના છે એ પેપર સોલ્યુશન છે એ અસાઇનમેન્ટના તમને મૂકશું. આભાર.